પછી એને ભોજનને પાકવાની તો કોઈ વાત જ ન આવે, પણ સડે, અને સડેલું ભોજન એક એક હજારો પ્રકારના રોગ પેદા કરે. એટલે જમ્યા પછી કોઈએ પાણી પીવાનું નહીં, સતવિહાય ભોક્તવ્યમ. અને ભૂખ લાગે ત્યારે સો કામ હોય તોય પડતા મૂકો, પણ પહેલા ખાઈ લ્યો. કોકના ઘરે જાવ તો આંખો ખુલ્લી રાખીને ખાજો, અને કોક આપને ત્યાં મહેમાન થયા હોય ત્યારે આંખો મીચીને પીરસજો, એને ફૂલ ખૂબ પ્રેમથી ખવડાવજો. પછી એમાં જોયા ન કરતા હવે આટલું જ રહ્યું છે કેટલું મૂકું, એને આંખો મીચીને ખવડાવજો. આ નિયમ છે સતવિહાય ભક્તવ્યમ. પણ સારું છે ભગવાને રાત બનાવી છે એટલે એટલો ટાઈમ તો માણસ સુઈ જાય, એટલો ટાઈમ તો ન ખાય, નહીં તો એ તો રાત્રે ચાલુ થઈ જાય. વ્રત ઉપવાસ સુકમ બનાવ્યા છે એટલે કે અનાજ બચે, પણ આ તો બધું ઉલટું થઈ ગયું, ઉલટું વધારે અનાજ વાપરે હે ને, એના કરતા પછી થોડુંક જે ખાતા હોય એ ખાઈ લેવું સારું. આજનો દિવસ ઋષિ પંચમીનો દિવસ, અમારા સમાજમાં તો કોઈ ઉપવાસ જ નહીં કરવાના, ખાઓ શાંતિથી ખાઓ, ભગવાનનું નામ લ્યો બસ. અમારા ગુરુદેવે તો આમ કીધું છે. સતવિહાય ભક્તવ્યમ, સો કામ પડતા મૂકો, પહેલું ભોજન કરો જો ભૂખ લાગી હોય તો. સહસ્ત્ર સ્નાનમ આચરેત, હજારો કામ પડતા મૂકો, પથારી છોડી છે પહેલું સ્નાન કરો, પહેલા નાહી લ્યો. હા, ઘણા ઘરોની અંદર તો આજે તો ફેશન વાળી બહેનો થઈ ગઈ, ઉઠ્યા પછી શાંતિથી ચા નાસ્તો કરે, ઘરમાં હરે ફરે, જરા ફ્રેશ થાય, પછી ઘણી જગ્યાએ તો ભોજન પણ થઈ જાય, પકાવી દે ભોજન પણ, અને પછી 12 વાગે હર હર ગંગે ચાલુ થાય. નાયા વગર કરેલું ભોજન એ વિષયલો પદાર્થ બને છે, એ ખાવા યોગ્ય નથી હોતો, શાસ્ત્રોનું વચન છે. એટલે ક્યારેય પણ નાયા વગર ક્યારેય પણ ન ખાવું જોઈએ. આમ તો આપણા બાપ દાદાઓ એમ કહેતા કે નાયા વગર માટલાને પણ ન અડાય અને રસોડામાં પણ ન જવાય, પણ ધીમે ધીમે સુધરતા 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 માણસ ત્યાં સુધી પહોંચ્યો, નાયા વગર રસોઈ કરી દે અને ખાઈ લે, કે હાથે લગાવે પછી નાઈએ. કોઈ દિવસ ભોજન કર્યા પછી નવાય નહીં, ભોજન કર્યા પછી નવાય નહીં, નાતા પહેલા જમતા પહેલા નાહી લેવું જોઈએ. પણ શાસ્ત્ર કહે છે સહસ્ત્ર સ્નાનમ આચરેત, હજારો કામ પડતા મૂકો, પહેલા સ્નાન કરી લેવું. આખી રાત દરમિયાન આપણા શરીરમાંથી જે વિષયલા સૂક્ષ્મ જીવાણુ આપણા શરીર ઉપર હોય, અને એવા ને એવા આખા ઘરમાં ફરો, એ ઘરની અંદર ઘરનું વાતાવરણ પણ બગાડે, ઘરનું વાતાવરણ બગડે. એટલે જ આમ તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે સૂર્ય ઉદય થાય એ પહેલા ઘરની ગ્રહલક્ષ્મીએ પથારી છોડી દેવી જોઈએ, અને ઘરને સાફ કરી નાહી ધોઈ અને દીપક પ્રજ્વલિત કરી દેવો જોઈએ. દીપક પ્રજ્વલિત થાય એ સૂર્યનારાયણ ભગવાનના આગમન માટે એના સ્વાગતની તૈયારી કહેવાય, એના સ્વાગતની તૈયારી કહેવાય. ઘણા ઘરોમાં તો 12 વાગે ઘંટડી વાગતી હોય નિરાતે, પ્રભુ હું મારું બધું કરી લઉં પછી તને શાંતિથી ઉઠાડું, ધ્યાન રાખવામાં આવે. સવારની સંધ્યા બ્રહ્મ સંધ્યા કહેવાય, ને એ બ્રહ્મ સંધ્યામાં ભગવાનની દિવ્ય અનુદાન શક્તિઓની વર્ષા થતી હોય. એટલે તો ભાગવત ભગવાનમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે કે સામાન્ય રીતે સવારે 4 થી 5:30 સુધીનું જે સ્નાન છે એ ઋષિ સ્નાન છે, 5:30 થી 6:30 સુધીનું સ્નાન મનુષ્ય સ્નાન છે, અને 6:30 પછીનું જે સ્નાન છે એ આસુરી રાક્ષસી સ્નાન છે. આપણે કયું કરીએ છીએ, આપણે આપણું પેપર આપણે તપાસવાનું, આપણે કયું સ્નાન કરીએ છીએ અને કયું કરવું જોઈએ. અહીંયા તો બધા અરે ઋષિ કરતા આગળ વધી ગયા, 3:30 વાગ્યાના ઉઠીને ગંગામાં ડૂબકી મારવા, સવારના વહેલા વહેલા, પણ ધ્યાન રાખજો જરા,
ગંગામાં ડૂબકી મારતા મારતા જરા સાચવજો. બહુ સરસ એવા દિવસો આપણને ભગવાને આપ્યા કે સરસ રીતે આપણે એ ઋષિ સ્નાન કરી શકીએ છીએ. પણ આ નિયમ પાછો ઘરે પણ રાખજો, સવારમાં ઘરે પણ આ નિયમ રાખજો. નહીં તો ઘણી વખત એવું થાય કે આવું ગયા હોય ને ત્યારે તો આમ કોઈને ના ગાંઠીએ, હો વહેલા ઉઠી જઈએ, બધાથી પહેલા નાહી લઈએ, પહેલા કોઈ જાય તો શું, ઘણા તો એવા હોય. અને ઘરે જાય ને એટલે થોડા દિવસ તો ચાલે, ચાર વાગ્યાનું ઉઠવાનું, પછી અઠવાડિયું જાય એટલે પછી 4:30 થાય, ને અઠવાડિયું જાય એટલે 5 વાગે, ને અઠવાડિયું જાય એટલે 5:30, અને પછી અઠવાડિયું જાય એટલે પાછા 6, અને એક અઠવાડિયું એમ કરતા મહિનો પૂરો થાય એટલે પાછો જે સમય આપણો નિશ્ચિત હતો એ 7 વાગી જાય. ધીમે ધીમે કરતા આપણું યોગ્ય જે સમય હોય એ આવી જાય. એટલે જ 50 લાખની ગાડી હોય ને તો પણ એને વર્ષે દિવસે તમારે ગેરેજમાં લઈ જવી પડે. ભલે 50 લાખની હોય એને ગેરેજમાં ન લઈ જાવ તો ધક્કા મરાવે, હે ને, ધક્કા મરાવે ને, અડધા રસ્તે રાખે એવું થાય. એ ગાડીને જો ગેરેજમાં લઈ જવી પડતી હોય તો આ જિંદગીની ગાડી તો અનમોલ છે, એને પણ આવા તીર્થયાત્રાના જે મોટા મોટા ગેરેજો છે ને એમાં લઈ જાઓ, આવા સત્સંગના ગેરેજમાં લઈ જાઓ એટલે ગાડી રિપેર થઈ જાય બરાબર, એ ધક્કા મારવા વાળી ના રહે. પછી ઘણી જગ્યાએ ભાઈ ઉઠાડે, ઉઠને હવે મારે ટાઈમ થયો, હવે કાંઈ લંચ બનાવ, મારો ડબ્બો બનાવ, ત્યારે બેન આળસ મરડીને બેઠા થાય શાંતિથી, હે, અને પછી ધીમે રહીને પછી નાહ્યા ધોયા વગર ચાલે બધું, એવું ન થાય, ધ્યાન રાખજો. સમય બરાબર સાચવજો. ભગવાને આપણને સરસ આપની આ જિંદગીની ગાડીને ગેરેજમાં મૂકી છે ને તો હવે અહીંયા બધાય જે સ્ક્રૂ બહુ ફિટ થઈ ગયા હોય એ જરા હરખા કરી દેજો, જરાક બહુ ઢીલા થઈ ગયા હોય એને જરાક સરખા કરી દેજો, ટાઈટ થઈ ગયા હોય એ લૂઝ કરજો, ને લૂઝ થઈ ગયા હોય એને ટાઈટ કરી દેજો. અને ગાડી બરાબર મરામત, અહીંયાથી બધાને એવું સરસ ઓઇલિંગ કરવામાં આવે, આ 7 દિવસ ગાડીની મરામત થશે. ને આ ગેરેજ એવું છે પાછું કે એક સાથે બધી બહુ ગાડીઓની મરામત થાય, અને અમે બધા ગેરેજ વાળા, હો અમે કોઈ મોટા કથાકાર કે ઉપદેશક નહીં, પણ રિપેરિંગ કરવા વાળા, થોડુંક થોડુંક આવડે છે વધારે નહીં, એટલે સરખું કરી દઈએ. સરખું કરી દીધા પછી અમે આ મોટી મોટા મેનેજરને ગાડી આપીએ કે હવે તમે જરાક જોઈ લ્યો, એ નજર મારી લે, હે ને, અરે બસ 7મા દિવસે બરાબર તૈયાર અપ ટુ ડેટ થયેલી ગાડી અહીંયાથી નીકળવી જોઈએ. હો ઘરે ગયા પછી કોઈ પણ ઘરની ફરિયાદ ન આવી જોઈએ કે આ ગાડી ધક્કા મરાવે છે. એવું જ થાય ને, પછી ઘરે ગયા પછી ગાડી ધક્કો મરાવે તો તમે ગેરેજ વાળાને જ ફોન કરો ને કે ભાઈ તે શું કર્યું, આ ગાડી ધક્કા કેમ મરાવે છે. એટલે એકે ગાડી ધક્કા મારવા વાળી ન રહેવી જોઈએ, ચાહે ભાઈઓ હોય કે બહેનો હોય. અને જે બંને આવ્યા હશે ને તો ઊંચા થઈને પછી જોઈને કહી દેતા હશે, સાંભળી લેજો, ઘરે જઈને હરખું ચાલવાનું છે, હે ને. સહસ્ત્ર સ્નાનમ આચરેત, હજારો કામ પડતા મૂકો, પહેલું સ્નાન કરી લ્યો, શાસ્ત્ર કહે, ઋષિઓએ કહ્યું છે. અને આજે ઋષિ પંચમીનો દિવસ, ઋષિઓનો તો નિયમ છે કે 5 વાર નહાવાનું અને 1 વાર, પણ આપણે તો એ લીલા લહેર, તમે તમારે બરાબર ખાઓ અને ગંગામાં નહાવ, મજા આવી ગઈ. હે ગાડી રિપેર થવી જોઈએ, હો તમે ખાવ એનો વાંધો નહીં, પેટ્રોલ પૂરવું હોય એટલું પૂરજો, પણ પેટ આપણું છે. હો શતવિહાય ભુક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમ આચરેત, લક્ષ વિહાય દાતવ્યમ, લાખ કામ પડતા મૂકો, પરંતુ કોઈ હાકલ કરી કે દાન કરવાની ઘડી છે તો બીજું બધું વિચાર્યા વગર દાન કરી દેજો, કારણ કે આ સમય ફરી મળવાનો નથી, ફરી મળવાનો નથી, દાન કરજો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે બેટા આપની પાસે કોઈ જ્યારે માંગે ને
ત્યારે એટલી વાત યાદ રાખજો કે ભગવાનની ઈચ્છા થઈ છે કે મારા પુણ્યનું ખાતું એમાં પૂંજી બેલેન્સ વધારવું, આપણા પુણ્યના બેલેન્સને વધારવા માટે જ ભગવાન આપણી પાસે કોઈના પણ માધ્યમથી દાનની હાકલ કરાવે છે. આપણું બેલેન્સ ઘટી નહીં જાય, ભગવાને ખૂબ આપ્યું છે, આપજો, વાપરજો. હું તો એમ કહું કે કથા આપણે નહીં રાખી શકીએ, પણ જે ભાઈઓએ બહેનોએ મળીને થોડીક હિંમત કરી છે, સાહસ કર્યું છે, તો એમાં સહભાગી બનજો. કદાચ આપણને એમ થાય કે આમાં તો આપને કંઈક આપ્યું છે, એ તો આપનો ખર્ચ આપ્યો છે, એ તો આપનો ખર્ચ આપ્યો, પણ કથા માટે, સત્સંગ માટે, જે વિશેષ રૂપમાં જે કાંઈ વધારે પહોંચી વળવા માટેની જે જવાબદારી પૂરી કરવા માટેની જે વ્યવસ્થા છે, એમાં સહભાગી બનજો, કરજો કંઈક. આ સમય ફરી નહીં મળે, અને ભગવાને ખૂબ આપ્યું છે આપણને. આપણને બીજું બધું ખરીદવા માટે પૈસા છે, પણ તમારે જોવું, જ્યારે આવું કોઈ કહે ને તો બહુ વિચાર કરે, બહુ વિચાર કરે, હે કેટલા આપીએ, કેટલા આપીએ. 10 જણને પૂછી આવે, તમે કેટલા આપ્યા, તમે, અરે તું આપને બાપા, તારે જેટલા આપવા હોય એટલા ભગવાને જે આપ્યું હોય એ આપ. ભગવાને આપ્યું છે ત્યારે આપવાનું છે. બહુ સરસ કાલે અહીંયાથી આપણને વાત કરવામાં આવી હતી, હે, અમારી લગભગ 27 વર્ષથી અમારી ઘરે બસ સેવાનો મર્મ લઈને જોડાયેલી અમારી સુમી, આજે આ વખતે એને પણ અમે લાવ્યા કે ચાલ તને પણ યાત્રા કરાવી દઈએ, હે. તો એ 100 રૂપિયા લખાવવા આવી હતી, ત્યારે મને એમ થઈ ગયું કે જે મજૂરી કરે, જેને ખબર નથી કે સાંજે શું ખાવાનું છે, જેને એ નથી ખબર કે હવે મારા જીવનમાં શું થવાનું છે, એને કોઈ આવક નથી, અને એ જો 100 રૂપિયા લખાવવા જતી હોય, હે, 200 રૂપિયા, 100 અહીંયા અને 100 શાંતિકુંજમાં, આંખમાં આંસુ આવી ગયા. દ્રોલની અંદર જ્યારે કન્યા કૌશલ્ય શિબિર હતી ને, ત્યારે દીકરીઓને કહ્યું કે તમને કામ લાગશે, આ પુસ્તિકા લો, ભજનની છે. તો બધી છોકરીઓએ પુસ્તિકા લીધી, ત્યારે એમના પ્રિન્સિપાલ બેન છોકરીઓના હાથમાં ચોપડી જોઈ અને આંખમાં આંસુ આવી ગયા, ને કહેવા લાગ્યા કે બેટા, આજે મને એમ થયું કે મારા સંસ્કાર ઉગ્યા, કારણ કે તમારી પાસે પૈસા હોય છે ત્યારે તમને એટલી ખબર પડે છે કે હું બજારમાંથી કંઈ ખાવાનું લાવું, હું આ વસ્તુ લાવું, હું તે વસ્તુ લાવું, પણ આજે તમે ભગવાનના નામની પુસ્તિકા ખરીદી છે, મતલબ કે તમારા ભીતરની અંદર એકના એક દિવસ ભગવદ ભાવ જાગશે અને તમારું જીવન ઉજ્જવળ બનશે. ત્યાગ અને સમર્પણની ભાવના જોઈએ, હે, ત્યાગ અને સમર્પણની ભાવના જોઈએ. તમને એવું નથી કહેતા કે તમે લાખો કરોડો રૂપિયા આપી દો, પણ દિલ જોઈએ, દિલ જોઈએ. અરે પ્રભુએ આટલી સરસ વ્યવસ્થા કરી હોય તો જઈને પૂછીએ કે ભાઈ કેમનું છે, મારે ભાગમાં જે આવે તે મને કહી દે, એમ કહીએ. શું નથી આપણી પાસે, આપણને એટલી ખબર પડે કે આપણે આ ખરીદીએ, પેલું ખરીદીએ, આમ લઈ જઈએ, તેમ લઈ જઈએ, તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ ઘડી, આ સમય એ તો દાન પુણ્ય કરી અને મફતમાં આ જીવનું કલ્યાણ કરવાનો છે. કારણ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ તો એમ કહેતા કે જેને તમે બહુ સંગરો છો, જેને તમે બહુ રાખો છો, એ સાથે તો નહીં આવે, જેને જેટલું વાપર્યું એટલું જ પોતાનું, જેને જેટલું વાપર્યું એટલું જ પોતાનું, એટલું જ એના ખાતામાં જમા, બાકી જેને સંગ્રહી રાખ્યું એ એનું નથી, એનો એનો કોણ વાપરશે નક્કી નથી. અને ઘણા તો એવા હોય, ત્રીજી ચોથી પાંચમી પેઢી સુધી સંગ્રહ કરે કે આ મારે 5 પેઢી 6 પેઢી ચાલશે, 7 પેઢી ચાલશે. 7 પેઢીની ચિંતા શું કામ કરો છો, દરેક આત્મા પોતાનું ભાગ્ય લઈને આવે છે, કર્મ પ્રમાણે ફળ ભગવાન આપે છે, તમે કર્મ કરી લ્યો, તમે કર્મ કરી લ્યો. ગણા તો સવારમાં ઉઠીને સીધું ટીવી ચાલુ કરે, હે, શેર બજાર જોવે, ફિક્સ ડિપોઝિટ જોવે, કેટલામાં કેટલા વધ્યા ને કેટલા થયા ને ક્યારે ડબલ થવાના, અહીંયા ફિક્સ ઉપાડે, પેલે મૂકે, પેલેથી ફિક્સ ઉપાડીને પેલે મૂકે, અને એમ ફિક્સની ફિક્સ, ફિક્સની ફિક્સ કરતા કરતા કારના ચોકડામાં જાતે ફિક્સ થઈ જાય, હે, અને ફિક્સ બધી અહીંની અહીંયા જ રહી જાય.
અહીંયા ની અહીંયા રહી જાય. એ ઘણી બધી એવી ફિક્સ મૂકી હોય, ક્યારે પાકે ક્યારે પાકી, ને પોતે પાકી જાય, પણ એ ફિક્સ નું નામ લે. એ પોતે પાકી ગયો હોય, હવે એની પાસે એવો, અને જિંદગીમાં જેને ન કર્યું હોય ને એ કદી ન કરી શકે, જિંદગીમાં ન કર્યું હોય એ કદી ન કરી શકે. અને એટલે શાસ્ત્ર કહે લક્ષ વિહાય દાતવ્યમ, લાખ કામ પડતા મૂકો, લાખ આપની કોઈ જરૂરિયાત હોય એને પડતી મૂકો, પણ કોઈ દાન માટે હાકલ કરી આપી દો, આપી દો. કોટી ત્યક્તો હરિ ભજે, કરોડો કામ પડતા મૂકો અને હરિસ્મરણની ઘડી આવે ને ત્યારે એ હરિસ્મરણમાં લાગી જાજો, કારણ કે કામ તો કદી આપણને છોડવાનું નથી. ધન્યવાદ છે મારા ભાઈઓને, હે, જેમને પોતાના કેટલા મોટા મોટા કામો છોડીને અહીંયા આવીને બેઠા છે. હે, અમારા હરીશભાઈ છે, આ સૌસાની ભાઈ છે, ઘણા બધા ભાઈઓ છે, અમારા નવીન ભાઈ છે, કેટલું મોટું કામ છતાંય આજે પડતું મૂક્યું. અને ધન્યવાદ અમારા રાજુભાઈને કે જેમને આવો વિચાર આવ્યો કે પિતૃ માસ ચાલુ થાય અને આ પિતૃ માસમાં જેમને લાભ લેવો હશે આવશે અને સર્વ પિતૃઓ તૃપ્ત થશે ને, બસ ખૂબ ધન્યવાદ. ઘણા બધા ભાઈઓ બહેનો આજે પોતાનું બધું જ છોડીને અહીંયા સુધી આવ્યા છો. કોટી ત્યક્તો હરિ ભજે, કરોડો કામ પડતા મૂકી દીધા, હવે અહીંયા કોઈ ચિંતા છે? અહીંયા બેસી ગયા એટલે ઘરે શું થશે ને શું કાંઈ ચિંતા નથી. અને એમાંય પાછા આ બોક્સમાં પુરાઈ ગયા ને પછી તો હાવ છૂટા, હાવ છૂટા. કેટલી નિરાંત, કેટલી શાંતિ ગંગાનો કિનારો. ને આમાંય જવાનું તો છે જ, એક દિવસ ક્યારે જઈએ નક્કી નહીં. તમે વિચાર કરો કે કેદારમાં ગયેલા, હે, ભગવાનના ધામમાં ગયેલા, ક્યાં ખબર હતી કે હવે પાછા ઘરે નથી જવાનું, ભગવાનમાં વિલીન થઈ ગયા, ભગવાનમાં વિલીન થઈ ગયા. બીજી ઘડી શેની છે એ ખબર નથી, તો પછી શા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારા મન હૃદય અંતઃકરણમાં વારેણે ઘડીએ એક જ માત્ર પ્રભુ સ્મરણ થયા કરે, અને એનું સ્મરણ કરતા કરતા એના ખોળાની અંદર જો આપને રમીએ છીએ ને, એ આપનું ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપનો આ સમય છે કે આપણને પ્રભુની ગોદમાં બેસવાનું મળ્યું છે, પ્રભુની ગોદ મળી છે, અને એ જ જીવાત્માની પરમ શ્રેષ્ઠ ઉત્તમ ગતિ કહેવાય છે. તો આવી ઉત્તમ શ્રેષ્ઠ ગતિ જ્યારે આપણને મળી છે, કોટી ત્યક્તો હરિ ભજે, કરોડો કામ પડતા મૂકીને હે નાથ આજે તારા શરણમાં આવ્યા છીએ, હે પ્રભુ, હે શ્યામ સુંદર, હે બાંકે બિહારી, હે મુરલી મનોહર, હે કેશવ, હે માધવ, આજે આ મન તને પોકારી રહ્યું છે, અને તારા ખોળામાં જ્યારે બેઠા છીએ ત્યારે અવશ્ય નાથ વાલ કરી લેજે, પ્રેમ કરી લેજે. શ્યામ તારા ખોળામાં રોજ મને રમવા દે, શ્યામ તારા ખોળામાં રોજ મને રમવા દે, છે મારે શ્યામ એક તું છે, તારે બાળ જા જા છે મારે શ્યામ એક તું છે, કરી
અધીરા મનડાને માયા તારી લાગી છે ઓ અધીરા મનડાને માયા તારી લાગી છે શ્યામ તારી શ્યામ તારી ભક્તિ નો ઓ બાથ મને ભરવા દે ઓ શ્યામ તારી શ્યામ તાર ખોડા માં ઓ રોજ મને રમવા દે છેડો તારો શ્યામ તારું હૈયું તો હેતથી ભરેલું છે શ્યામ તારું હૈયું તો હેતથી ભરેલું છે તારા સ્નેહ સાગર માં બિંદુ બની ભળવા દે તારા સ્નેહ સાગર માં શ્યામ તારા ખોડા માં